કહ્યું કે હા મને ખબર નથી પડતી કે કેમ આવું છે અને ત્યારે વ્યાસ નારાયણે કહ્યું છે કે હું તમને આ ચિંતાને દૂર કરવાનું એક કારણ બતાવું છું. યાદ કરજો કે આપણી ચિંતાઓને દૂર કરવાનું કારણ એન કેન પ્રકારે દેવર્ષિ ઋષિ નારદ વ્યાસ નારાયણના માધ્યમથી આપણને બધાને સમજાવવા માંગે છે. શું કહે છે? મારા પિતા બ્રહ્માજીએ મને ચતુશ્લોકી ભાગવત આપ્યું છે, હું તમને એ ચતુશ્લોકી ભાગવત બતાવું છું, તમે તેનો સુંદર વિસ્તાર કરો, તમે તેનો વિસ્તાર કરો. કારણ કે આ ચતુશ્લોકી ભાગવતમાં ભગવાનના અનંત ગુણો સમાયેલા છે, ભગવાનની અનંત લીલાઓ સમાયેલી છે, ભગવાસ્ત અસ્તિત્વ સમાયેલું છે, માટે તમે એનો વિસ્તાર કરો, તમને ખૂબ આનંદ થશે. બાકી તમે વિચાર કરો, નવરાત્રિમાં ગરબા ગાવા માટે પાસ લઈને જવું પડતું હોય, પૈસા આપીને લેવાય ને પાસ, કે મફત આપે છે, પૈસા આપીને, પૈસા આપીને પાસ લેવો પડે અને જવાનું. એ રમવામાં આનંદ આવતો હશે એના કરતા અનેક ઘણો આનંદ આપણને અહીંયા રમવામાં નથી આવતો, આવે છે કે નથી આવતો? ભગવાનના સાનિધ્યમાં બેઠા પછી આનંદ આવે જ, સવાલ જ નથી. એટલે દેવર્ષિ ઋષિ નારદે વ્યાસ નારાયણ ભગવાનને કહ્યું છે કે તમે એનો વિસ્તાર કરો, તમને ખૂબ આનંદ મળશે. કારણ કે એમાં સવિશેષ ભગવાનના અનેક અવતારોની તો મહત્વતા આવશે, પરંતુ એની સાથે સાથે ભગવાનની જે અદ્ભુત લીલાઓ છે, દેવકી નંદન નંદ નંદન કહીએ એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાઓનું વર્ણન કરો, તમને ખૂબ આનંદ આવશે. અને એટલે જ આજે અમારા ભાઈ કહેતા હતા કે જ્યારે જ્યારે કથા સાંભળે ત્યારે નવી લાગે, નવી લાગે, નવી લાગે. આ એકની એક જ કથા છે ને ભાગવત, આપણે પહેલાય થઈ ગઈ ને, આ એક જ કથા છે ને, તમે કેટલી બધી વાર સાંભળી હશે. સાંભળનારા જુદા જુદા, સંભળાવનારા જુદા જુદા હશે, પણ સાંભળનારા એકના એક, તો આનંદ આવે છે કે નથી આવતો? આવે છે ને. આ એક જ કથા છે, નથી કહેનારા થાક્યા, નથી સાંભળનારા થાક્યા. આ જ કથાનો એક સૌથી મોટામાં મોટો મર્મ છે કે એનાથી કદી કોઈ થાકતું નથી, અને એટલા માટે એના શરણમાં જઈએ, આનંદ આવે છે. કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ ભગવાન છે, અને એટલે આપણને આનંદ અપાવે છે. તમે એનું વર્ણન કરો. દેવર્ષિ ઋષિ નારદે ખૂબ ભાર દઈને કહ્યું, ત્યારે વ્યાસ નારાયણ ભગવાન કહે છે કે આટલા બધા ગ્રંથો રચના કરી, હવે વધારે શું ગ્રંથની રચના કરવાની હવે શું જરૂર છે? અને ત્યારે દેવર્ષિ ઋષિ નારદે વ્યાસ નારાયણને કહ્યું છે કે હે વ્યાસજી, હું તમને મારા જીવનમાં કથા શ્રવણ કરવાથી, સત્સંગ થવાથી જે મને જે લાભ થયો છે, મારા જીવનમાં જે મેં અનુભવ્યું છે ને, એ હું તમને બતાવું છું. એમ કહીને દેવર્ષિ ઋષિ નારદે પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત બતાવ્યો. દેવર્ષિ ઋષિ નારદને પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત યાદ હતો. કારણ શું હતું? કારણ એક જ હતું કે તેમણે ખૂબ દિલથી સદગુરુની સેવા કરી હતી અને દિલથી સદગુરુનો સત્સંગ શ્રવણ કર્યો હતો. દેવર્ષિ ઋષિ નારદ વ્યાસ નારાયણ ભગવાનને કહે છે કે હે વ્યાસજી, હું પૂર્વ જન્મમાં એક દાસી પુત્ર હતો, એક દાસી પુત્ર હતો. મારી માં કેટલાય ઘરના કામ કરવા જતી, વળતા જેમના ઘરેથી કાંઈ મળતું ભોજને લઈને આવતી, અને ત્યાં સુધી હું મારા આડોશ પાડોશમાં જે બધાના મારા મિત્ર હોય એ બધાની સાથે રમતો,
મારું નામ હરિયો હતું, હરિયો. એક દિવસ મારા મિત્રોની સાથે રમતા રમતા મારા મોઢામાંથી અપશબ્દ નીકળ્યા. ખબર ને, જેવો કરે સંગ તેવો લાગે રંગ. રખડતા શેરીના દીકરાઓની સાથે રમતા એ લોકોનું જેવું વર્તન હોય, વિચાર હોય, વ્યવહાર હોય, શબ્દ હોય, એવા જ શબ્દ એને આવડે. અપશબ્દ બોલ્યો. અને તે જ સમયે મારી માં માટીના પાત્રમાં ભોજન લઈને પાછી વળી હતી અને મારા મોઢામાંથી નીકળતા અપશબ્દને સાંભળી અને મારી માના હાથમાંથી એ ભોજનનું પાત્ર પડી ગયું. પાત્ર પડી ગયું એટલે જે ખાવાનું લાવી હતી એ ધૂળમાં પડ્યું અને મારી માં દોડતી આવીને મારો હાથ પકડી લીધો, આમ બાવડું પકડી લીધું. હરિયા, તું આવું બોલતા શીખી ગયો? તારા મોઢામાં આવા શબ્દો છે? મારી માં મને લડવા લાગી. એટલું જ નહીં, પરંતુ મારી માને મારા ઉપર એટલો બધો ગુસ્સો આવ્યો ને એમ થયું કે મારો દીકરો જો આવાની સાથે જ રમ્યા કરશે તો આગળ જતા આ દીકરો ખબર નહીં કેવો બની જશે. એટલે કહેવાયું છે કે માં સાવધાન બને. બાળકોના સાચા નિર્માણ કાર્ય કરનારી આ સંસારની માતૃશક્તિ છે. એટલે કહેવાયું છે કે 100 શિક્ષક બરાબર એક માતા, 100 શિક્ષક બરાબર એક માતા. માં જેવા સંસ્કાર આપવા ઈચ્છે ને એવું સંસ્કારવાન બાળક બની શકે. પરમ પૂજ્ય ગુરુદેવ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શામસરમા આચાર્ય છીએ. એટલા માટે પુસવન સંસ્કારની પરંપરાને પુનર્જીવિત કરી આજે તો આપણા સરકારશ્રીએ પણ એના માટેનું પગલું હાથ ધર્યું છે અને આપણા ગાયત્રી પરિવારનો સહયોગ લઈ અને દરેક જગ્યાએ આ પુસવન સંસ્કાર માટેની પરંપરાને વિશેષ વેગ આપી રહ્યા છે. ખૂબ ધન્યવાદ કહેવાય. કેમ, ભારતનું ભાવિ ઉજ્જવળ છે. હવે માતાઓને સાવધાન કરવામાં આવી રહી છે કે તમે એવી રીતે તમારું જીવન બનાવો કે આવનાર આપણી પેઢી એ ખૂબ સરસ બને, સંસ્કારવાન બને. માએ ધ્યાન આપવું પડશે. આપણે તો સારા ઘરમાં રહીએ છીએ, સારું ખાઈએ પીએ છીએ, આ તો એક બધાયના ઘરમાં કામ કરીને આવતી, કોકના ઘરેથી મળી હોય ભોજન લઈને આવતી અને પેટનો ખાડો પૂરનારી એવી આ માને ખબર છે કે બાળકને ક્યાં રખાય અને ક્યાં ન રખાય. મારી માં મને બરાબર દલડાવીને લઈને ચાલવા માંડી. આ ગામમાં આપણે નથી રહેવું. ચાલતા 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 અમે ઘણે દૂર નીકળ્યા. હું થાકી ગયો એટલે મેં માને કહ્યું કે માં, મને થાક લાગ્યો છે. મારી માએ મને ઉંચકી લીધો. આટલા બધા ઘરના કામ કરીને આવનારી માને થાક નહીં લાગ્યો હોય? વ્યાસ નારાયણ ભગવાનની આંખમાં આંસુ આવ્યા જ્યાં નારદજી બોલે છે. નારદજીનું હૃદય ભરાઈ આવે છે. નારદજીનું અંતર ભરાઈ આવ્યું કે મારી માએ મને ઉંચકી લીધો. મને આજે યાદ આવે છે કે મારી માને ભૂખ લાગી જ હશે, છતાંય માએ મને ઉંચકી લીધો. આનું નામ છે માં. પોતાની પીડાને પી જાયને પોતાના બાળકોની રક્ષા કરે ને એ કામ કેવળ સંસારમાં માં કરી શકે, માં કરી શકે. અમે આગળ ચાલ્યા અને માને કહ્યું કે માં, મને ભૂખ લાગી છે. મારી માએ મને એક ઝાડ નીચે બેસાડ્યો. એ ઝાડ આંબાનું હતું. માએ પથરા મારી મારીને કેરી પાડી અને જેવી કેરી નીચે પડી હું દોડતો જઈ અને કેરી લઈ લીધી અને કેરી ખાવા માંડ્યો. હે વ્યાસજી, મને આજે પણ મારી માં યાદ આવે છે. હું કેરી ખાઈ ગયો પણ મારી માને મેં ન પૂછ્યું કે માં, તને ભૂખ લાગી હશે, તારે ખાવી છે. ઘરમાં આપણા વડીલ હોય ને તો આવી ભૂલ ના કરતા, કારણ કે પાછળથી પશ્ચાતાપ કર્યા વિના બીજું કાંઈ નહીં મળી શકે.
ઘરડા માતા પિતાની સેવા કરજો, ઘરડા માતા પિતાની સેવા કરજો, એ જ જીવંત દેવ પ્રતિમા છે, એ જ જીવતા દેવ છે, એમની જેટલી સેવા થાય એટલી સેવા કરી લેજો ભગવાનની કૃપા હોય ને ત્યારે ઘરમાં મા બાપ બેઠા હોય આજે એક જન્મ નહીં અનેક જન્મ પતાવી દીધા પછી પણ વ્યાસ નારાયણની સામે દેવર્ષિ ઋષિ નારદને પોતાની ભક્તિના બળને કારણે ધ્યાન બળને કારણે પોતાના યોગ બળને કારણે પોતાના પૂર્વ જન્મનું વૃત્તાંત યાદ હતું એટલે એ કહી રહ્યા છે અને આંખમાંથી આંસુની દળ 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 ધારા પડી રહી છે રડતા રડતા નારાયણ નારદજી કહી રહ્યા છે હે વ્યાસજી મારી મા મને લઈ ગઈ એક સંતના આશ્રમમાં આશ્રમમાં લઈ ગઈ અને એ ગુરુજીને કહેવા લાગી કે ગુરુજી ગુરુજી મારા બાળકને તમારી પાસે રાખો ત્યારે ગુરુજીએ પૂછ્યું કે આટલો નાનો બાળક તમે અહીંયા મૂકીને જાઓ છો એ રહેશે તમને બાળકને છોડીને જવાનું ગમશે મારી માને પોતાના હૃદયમાં રુદન હતું છતાંય ગુરુજીની સામે એ રુદનને છુપાવી દીધું અને મારી માએ કહ્યું કે હા ગુરુજી વાંધો નહીં મારો દીકરો અહીંયા રહેશે તમારી સેવા કરશે ને તો પણ એનો જન્મ સાર્થક થઈ જશે એને બે ટાઈમ ખાવાનું મળશે ને તો બહુ થઈ ગયું મારી માને હજી હૃદયમાં એમ હતું કે આટલા નાના બાળકને મૂકીને જવું એના કરતા આ ગુરુજી મને અહીંયા રાખે તો સારું મારા છોકરાની સાથે રહેવાય તો ખરું એટલે મારી માએ કહ્યું કે ગુરુજી તમે જો મને સેવા આપો તો હું થોડીક સેવા કરી લઈશ મને એક ટાઈમ ભોજન આપશો ને તો પણ ચાલશે મારી માએ એક ટાઈમનું ભોજન સ્વીકારીને સેવા સ્વીકારી લીધી અને મારી મા આશ્રમમાં રહેવા લાગી આ માં કહેવાય માએ મમતાની મૂર્તિ છે માએ કરુણાનો સાગર છે માં કે જેની ઉપમા ન હોય ને એનું નામ છે માં જેની કોઈ ઉપમા નથી અને એટલે તો કહ્યું છે કે માએ માં અને બીજા બધાય વગડાના વા બધુંય લૂંટાવાનું હોય તો લૂંટાય પણ કોઈની માં ના મરશો માં રહેવી જોઈએ માને લીધે તો મારી માને લીધે તો આજે મને આ સૌભાગ્ય મળ્યું છે અને એટલે તો કહ્યું છે ને તું કિતની અચ્છી હે તું કિતની ભોલી હે પ્યારી પ્યારી હે ઓ
લાગણી નો લહેલો અને મમતા ની મહેકે માં અને એટલે કહે દુખન લાગી હે માં તેરી અખિયા अपना नहीं तुझे सुख दुख कोई अपना नहीं तुझे सुख दुख कोई मैं मुस्काया तू मुस्काई मैं रोया तू रोई मेरे हंसने विरासत कही शकाय भी मां जेनु एक अंतर्न भाव बाड़कना अनेक जे ताप छे दुख छे एनु समाधान करे तो एक मानी एक अमी दृष्टि एटले कहेवाय छे के उमरा वाड़ी ने ज्यां सुधी तमे खुश ना करो त्यां सुधी डुंगरा वाड़ी ने पूजवा जवानी जरूर ઉમરાવાળી રાજી થઈ જશે તો ડુંગરાવાળી દોડતી આવશે કારણ કે અંતે એ માં શું કરશે ખબર નથી પણ આ માં તમને જરૂર આગળ વધારશે પણ માં સમજદાર હોય તો
અત્યારે અત્યારના સમયની વાત કરીએ તો એના માટે કોઈ 100% ના કહી શકાય. કારણ કે આજે ઘણી માતાઓએ એવી એવી ભૂલો કરી છે અને આજે રડતી રડતી કહે છે કે અમારું છોકરું અમારા હાથમાં નથી, અમારું કહ્યું માનતું નથી, પ્રેમમાં બીજા કોઈનો વાંક નથી. માતૃત્વ તો ક્યારે ભગવાનની કેટલી દેન હોય ત્યારે મળે છે, તો એને તમે ઉજાગર કરો, ઉજ્જવળ બનાવો. રાષ્ટ્રની એવી કેટલી સન્નારીઓ છે કે જેને માં બનીને સંસારને એક બોધ આપ્યો છે કે માં કેવી હોય અને કેવા કામ કરી શકે છે. અને તેથી કહેવાયું છે કે આપણે જીજાબાઈને યાદ કરીએ છીએ, કૌશલ્યા માતાને યાદ કરીએ છીએ, દેવકી માતાને, યશોદા માતાને યાદ કરીએ, અંશુયા માતાને યાદ કરીએ, કે જેને ઇતિહાસ ત્યાં સુધી અત્યારે પણ એવી કેટલીક માતાઓ છે. પુતળીબાઈને યાદ કરીએ, સરદારની માતાને યાદ કરીએ કે જેને રાષ્ટ્રને એવા દૈવી સંતાનો આપ્યા. અને તેથી આ પ્રસંગ આપણને સૌને ટકોર કરે છે કે આપણા હૃદયમાં પુત્રને બાળકને જન્મ આપવો બહુ સહેલું છે, પણ એને એક સાચો માનવ બનાવો ને એ તમારા જીવનની યાત્રાને બરાબર તપાવે છે. ત્યારે જ તમે એક સારા શ્રેષ્ઠ માનવને જન્મ આપી શકો છો, એક સારા શ્રેષ્ઠ બાળકનું નિર્માણ કરી શકો છો. ખરી ગ્રહસ્થની યાત્રા ત્યારે શરૂ થાય છે. સ્વામી વિવેકાનંદ પાસે એક વ્યક્તિ પહોંચી અને પૂછવા લાગી કે મારા બાળકને મારે સંસ્કાર આપવા છે, ક્યાંથી શરૂઆત કરું? સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે તમારું બાળકને આવવામાં કેટલો સમય બાકી છે? તો કે તો 5 વર્ષનો થયો, હવે કશું ના થાય. અને એટલે જ નવ દંપતિ શિબિરની આયોજન કરવામાં આવે અને એમને સમજાવવામાં આવે કે હવે તમે જે નવા ગ્રહસ્થમાં પાલન કરવા માટે પદાર્પણ કરી રહ્યા છો, હવે તમારું જીવન કેવું બનાવવું ને કેવી રીતે આગળ વધવું, કેમ કરીને તમારા આચાર વિચાર વર્તન વ્યવહારમાં એક સુમેળ અને એક સભ્યતા, એક શ્રેષ્ઠતા, એક શાલીનતા ભરેલા વ્યવહાર ઊંચા ઉઠે કે જેથી કરીને તમારા ઘરની અંદર એક શ્રેષ્ઠ દૈવી આત્માનું અવતરણ થાય. આજે જ્યારે ભાગવત કથા કરી રહ્યા છે ત્યારે આચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ્યારે થયું ત્યારે એમના માતા પિતાની અવસ્થા કેટલી બધી દયનીય સ્થિતિ હતી, કેવી કેવી ભયંકર કષ્ટમય પરિસ્થિતિઓમાંથી તેમને પસાર થવું પડ્યું હતું, પોતાના બાળકની રક્ષા કરવા માટે જંગલ જંગલ ભટકવું પડ્યું હતું, પરંતુ તેમને પોતાના ધર્મને બરાબર દ્રઢ રાખવા માટે એ બધું જ સહન કર્યું. એમને માવા પાત્રો આ સંસાર પર નથી પ્રગટ થતા, એમને જીવનમાં કેટલા કષ્ટો સહન કરવા પડ્યા છે, ત્યારે તેઓ પૂજનીય બન્યા છે. આપણને તો ઘરમાં કોક બે શબ્દ કહી જાય ને તો તરત જ એવું ધમાસણ યુદ્ધ ચાલુ થાય ઘરમાં કે આ ઘરમાં મને નહીં ફાવે, તમારે જે કરવું હોય એ કરી લ્યો, નહીં તો હું તમારા પિયર ચાલી જઈશ. લોકો ના જેવી બાબતમાં આપઘાત કરવા માંડે. અરે તમે ઊંચા ચરિત્રનું ચિંતન કરો, માં જાનકીના જીવન ચરિત્રને વાંચો તો ખરા કે એના જીવનમાં જેટલા કષ્ટો પડ્યા એના કરતા તમારા જીવનમાં પા ભાગનાય કષ્ટ નથી આવ્યા. અરે એક ભાગનાય કષ્ટ નથી આવ્યું, એટલા ઊંચા કષ્ટોને સહન કરીને જેને જીવન જીવી અને સંસારને બતાવી દીધું હોય એ ચરિત્રો એટલે સાંભળવાના છે, એ ચરિત્રો એટલે વાંચવાના છે કે એને વાંચતા વાંચતા હૃદયમાં જરાક ઈશારો તો થાય કે જો આવી હસ્તીઓને જો આટલું કષ્ટ સહન કરવું પડ્યું હોય તો આપણે તો એક સામાન્ય માનવ ઘર પરિવાર લઈને બેઠા છીએ તો આમ તેમ કોકના બે શબ્દ બોલે તો સાંભળવાય પડે. ગળતા શીખીએ અને આ જેને આવડી ગયું ને એનું જીવન ધન્ય બની જાય. ઘને એમ કે તો શું અમારે બધું સહન કર્યા કરવું, ઘને એમ પાછા આમેથી આપણને કે તો અમારે જ બધું સહન કર્યા કરવું,
करी तो जुओ, थोड़ोक समय करी तो जुओ, कारण के सहन करे ने परम पूज्य डोंगरी जी महाराज कहता सहन करे एना मां संतत्व प्रगट थाय छे, संतत्व प्रगट थाय छे। मीरा ने कई ओछू सहन नहोतू करवू पड्यू, तो पाछा बेनो शू के खबर अमार कई मीरा नथी बन्यू, वड़तो जवाब होय ज के अमार कई मीरा नथी बन्यू। मीरा तो न ज बनी सकाय, ये तो शक्य ज नथी आपणे बनी सकीए मीरा, पण एना चरित्र ने वांच्या पछी एटलू तो सहन करवानुं शीखी सकीए के आने तो आटलू बधुं सहन कर्युं, मारा घरमां तो एवुं काई ज नथी, एटलू तो आपणे स्वीकारी सकीए ने, घरमां आम तेम थाय तो एने स्वीकारता शीखीए, ए तो रहेवानुं ज छे। बधायना विचार एक ना बने, अने एक विचार बनावा माटे ज परम पूज्य गुरुदेव कह्युं छे के सांजनुं भोजन अने सांजनुं भजन घरना परिवार वाळाए साथे करवुं जोईए। जे घरमां सांजे भोजन अने भजन साथे थशे ए घर रहेशे, कारण के कोई ओछुं वस्तु खाय तो तरत पेला वडील पूछे केम आजे ते आटलुं लीधुं, चल लई ले खवडावी तो दे, खाय तो लईए पेट तो भराई जाय, एक वखत शरीर तो सारुं रहे, અને આ બધું મન ઉપર બહુ અસર લઈએ ને ત્યારે બધી તકલીફ થાય, વધારે પડતું મન ઉપર પકડાઈ જાય ત્યારે આ બધી અસર થાય। સંતો કહે છે કે તમને બે ચાર દિવસ પહેલા ખાધેલું યાદ ના રહેતું હોય તો પછી લોકોની વાતો શું કામ યાદ રાખો છો, હે? કથામાં એક બેન જતા અને એક દિવસ કથા પૂરી થઈ એટલે મહારાજને પગે લાગવા ગયા અને મહારાજને કહે છે કે મહારાજ કાલથી હું કથામાં નહીં આવું। અરે બેન શું થયું, કોઈએ કાંઈ કીધું તમને, કાંઈ ખોટું લાગ્યું કે મારાથી કાંઈ બોલાઈ ગયું, શું થયું? બેન કે ના ના અહીંયા શું કથામાં આવવાનું, આ બધા એકબીજાની વાતો જ કર્યા કરે છે, નામ તેમ આખા ગામની ચર્ચા કર્યા કરે છે, અહીંયા શું કથામાં બેસવું, એના કરતા ઘરે બેસીએ તે સારું, આ બધું સાંભળવું એના કરતા। મહારાજે કહ્યું કે કઈ વાંધો નહીં બેન, તમે કથામાં ન આવતા પણ આવતીકાલે એકલા આવજો અને હું જે કથા કહું છું એમાંથી મને થોડાક પ્રસંગ તમે મને કહેજો પૂરી થાય એટલે। તો કે સારું, કાલે એકલી જ આવીશ પછી નહીં આવું। તો કે હા વાંધો નહીં। બીજા દિવસે બેન આવ્યા કથામાં એટલે આગળ બેઠા, મહારાજે લેસન આપ્યું હતું એટલે કથા પૂરી થઈ, મહારાજને પાસે ગયા, મહારાજે પૂછ્યું કે બેન આજે કથામાં શું શું પ્રસંગ આવ્યા, એટલે એને તો બહુ ધ્યાનથી સાંભળ્યું હતું એટલે મહારાજે ને કહી દીધું કે આટલું આટલું મહારાજ તમે આટલા આટલા પ્રસંગ કહ્યા, તા ગામના લોકોની ચર્ચા ન સાંભળી, એ કઈથી સાંભળું, કથા સાંભળું કે એ બધું સાંભળું? મહારાજ કે બસ ત્યારે તમે આ બધું સાંભળવાનું બંધ કરો, કથા સાંભળો, કથા સાંભળો તો બીજું સંભળાય નહીં, તમે કથા ન સાંભળો બીજા ચર્ચામાં મગજ જાય તો પછી કથા સંભળાય, જે સાંભળવા આવ્યા છીએ તે સાંભળીએ। બહુ લાંબો વિષય છે માનો તો, પણ સાવધાન, આવનારા યુગ માટે એવી પરમ બ્રહ્મ દૈવ શક્તિ આ સૃષ્ટિ ઉપર જન્મ ધારણ કરી રહી છે, જે માતાઓની પાસે અવસર હોય ને એ માતાઓ સાવધાન બની જાજો, પોતાનું જીવન ઉજ્જવળ બનાવજો, પોતાની કુખને ઉજ્જવળ બનાવજો। દેવર્ષિ ઋષિ નારદે કહ્યું કે મારી માં તો મને લઈને આશ્રમમાં રહેવા લાગી, ગૌશાળાનું કામ સંભાળવા લાગી અને હું મારા ગુરુજીનું કામ સંભાળવા લાગ્યો। ચતુર્માસ આવે એટલે ગુરુજી આવતા બધા ઘણા બધા શિષ્યોને લઈને અને હું ગુરુજીની સેવા કરતો, ગુરુજી દરરોજ રાત્રે સત્સંગ કરતા અને એ સત્સંગમાં હું બેસતો, નાનો સરખો હતો, મારું નામ હરિયો હતું, મારા ગુરુજીને હું ખૂબ ગમતો હતો, સત્સંગમાં બેસતો ત્યારે ગુરુજી પૂછતા હરિયા તને આ સત્સંગમાં સમજણ પડે છે, કારણ કે તો તત્વદર્શનની વાતો કરતા। મેં કહ્યું કે ના ગુરુજી મને આમાં કાંઈ સમજાતું નથી, મારા ગુરુજીએ મને એમ કહ્યું કે બેટા કાલથી તને સમજાય ને એવી રીતે સત્સંગ કરીશું, અને મારા ગુરુજી પછી જે બોલતા ને મને બધું સમજાવા લાગ્યું। આ ગુરુની અમી દ્રષ્ટિનો પ્રભાવ છે, સદગુરુની પાસે પહોંચો તો